સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં તાલુકાના શિક્ષકો દ્વારા પ્રાંતિજ ખાતે મતદાન કર્યું હતું. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તથા પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી પ્રાંતિજ ખાતે આવેલ પ્રાંતિજ શાળા નંબર 2 ખાતે યોજાઈ હતી, જેમાં પ્રાંતિજ તાલુકા ચૂંટણી અધિકારી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષતામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ હતી. તો તાલુકાના કુલ 700 શિક્ષક મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. તો તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘમાં પ્રમુખ માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં અરવિંદભાઈ બેચરભાઈ પટેલ, દિલીપભાઈ ગાંડાભાઈ પટેલ, મીઠાલાલ પુરુષોત્તમ દાસ પટેલ. તો મંત્રી માટે પણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, જેમાં કલ્પેશકુમાર હીરાલાલ પટેલ, જીતેન્દ્રકુમાર દેવજીભાઈ પટેલ, રાજેન્દ્રસિંહ પરબતભાઈ ઝાલા અને ઉપપ્રમુખ માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં અનવર હુસેન, રસુલભાઈ મંસૂરી, મહેન્દ્રકુમાર સાંકળદાસ પટેલ. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘમાં પ્રમુખ માટેના 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આજ રોજ અત્રે પ્રાંતિજ ખાતે પ્રાંતિજ શાળા નંબર 2 માં તાલુકા ઘટક સંઘ તેમજ જિલ્લા સંઘની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રાંતિજના કુલ 700 મતદાર અહીંયા ભાગ લીધો છે. તાલુકાનું રિઝલ્ટ આજ સાંજે આપણે આપવાનું છે અને જિલ્લાનું રિઝલ્ટ કાલે જિલ્લા પંચાયત સ્થળે, અહીંયા જિલ્લાએ નક્કી કર્યું છે સ્થળે કાલે ગણતરી થવાની છે. આજે 11:30 બરોબર મતદાન ચાલુ કર્યું છે અને 6 વાગે આપણે મતદાન પૂર્ણ કરવાના છીએ. બરાબર 7 કલાકે તાલુકાની મતગણતરી કરવાની છે અને જિલ્લાની પેટી જિલ્લાના પ્રતિનિધિ આવ્યા છે, એમની જોડે આપણે જિલ્લા મથક ખાતે મોકલી દેવાની છે, જેમાં ગિરીશભાઈ નાથાભાઈ પટેલ, દિનેશકુમાર ખીમજીભાઈ અંસારી, વંદનાબેન કેશવલાલ પટેલ. તો મહામંત્રી માટે 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં અરવિંદભાઈ કેશવલાલ પટેલ, કીર્તિબેન નાથાભાઈ પટેલ, રાજેન્દ્રકુમાર શંકરલાલ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ માટે પણ 3 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં ચિરાગભાઈ જયસિંહભાઈ પટેલ, ચંદુભાઈ ખીમજીભાઈ પટેલ, મહેશકુમાર કચરાભાઈ પટેલ. તો સહમંત્રી માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, જેમાં મહેશકુમાર રામજીભાઈ પરમાર, સંદીપભાઈ લાખાભાઈ પટેલ. તો સવારના 11 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે અને સાંજે પ્રાંતિજ ખાતે ગુજરાતી શાળા નંબર 2 માં ખાલી પ્રાંતિજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મતગણતરી હાથ ધરવામાં આવશે. તો જિલ્લાની મતપેટીઓ હિંમતનગર ખાતે મતદાન બાદ મોકલી આપવામાં આવશે અને જિલ્લાની મતગણતરી હિંમતનગર